एक में अंदर दाखला नंबर एक थी ट्राम सुधी नामे अभ्यास क्यों तो चेन आ रहे था एकली ना भांगा काम रोवर प्रमेय में उपयोग करी ना आपने एग्जाम पर चेते बनिया चार पर से आपने देश प्रमेय में उपयोग करने आज आपने दाखला नंबर चार थी आपने यहाँ पर अभ्यास करवानो छे दाखला नंबर चार ने अंदर आप जो ये शो के तो रकम ने अंदर के एकली ना भांगा काम रोवर प्रमेय में उपयोग करी दर्शाओ के कोई पण धन पूर्णांक नो वर्ग કોઈ પણ ધન પૂર્ણાંકનો વર્ગ કોઈ પૂર્ણાંક m માટે 3m ઉપર 3m પ્લસ 1 સ્વરૂપનો હોય એટલે કે શું કે કોઈ ધન પૂર્ણાંક આપનાર કોઈ પ્રાકૃતિક સંખ્યા કે જે ધન હોય તે સંખ્યા આપી છે તે સંખ્યાનો આપણે શું કરવાનો છે વર્ગ એ સંખ્યામાં બધો વર્ગ કરીએ ત્યાં જો કયા સ્વરૂપમાં આવે 3m 3m પ્લસ 1 સ્વરૂપમાં આપણે આવો જોઈએ જો વિદ્યાર્થી તો આયા આપણે સૂચન પણ આપણે શું સૂચન આપ્યું છે ધારો કે x કોઈ ધન પૂર્ણાંક સંખ્યા છે તે છે ધન પૂર્ણાંક સંખ્યા છે તો તે pq pq + 1 અથવા pq + 2 સ્વરૂપમાં હોય હવે દરેકનો વર્ગ કરો અને દર્શાવો કે ફરીથી તેને 3m 3m + 1 સ્વરૂપમાં દર્શાવી શકાય એટલે કે આપણે q q છે કોઈ પૂર્ણાંક છે એટલે કે આ સ્વરૂપમાં આપણે આપેલો છે pq pq + 1 pq + 2 સ્વરૂપમાં આપો આ જે સંખ્યા આપી છે એના પર વર્ક કરી એને શા સ્વરૂપમાં લાવવા છે 3m અથવા 3m + 1 સ્વરૂપમાં લાવવા છે યુક્લિડના ભાગાકારના પૂર્વપ્રમેય ઉપયોગ કરીને આપણે એક્ઝામ્પલ જોઈશું તો જો વિદ્યાર્થી મિત્રો સૌપ્રથમ આપણે ધારી લઈશું ધારો કે a કોઈ ધન પૂર્ણાંક સંખ્યા છે શું છે એ કોઈ ધન પૂર્ણાંક સંખ્યા છે એટલે તો આપણે કીધું છે કે શું આપ્યું છે આપણને કે q q કોઈ પૂર્ણાંક છે તે કેવા સ્વરૂપનું હોય છે તે pq pq + 1 અથવા pq + 2 સ્વરૂપનો હોય ત્યાર પછી આપણે જોઈએ આગળ કે ત્યાં પછી શું કરીશું કે b બરાબર કેટલા આપેલા છે આપણને અહીંયા 3 છે જો b બરાબર 3 આપેલા છે b બરાબર 3 આપ્યો તો શેષ કેટલી થાય હા 0 લેસ ધેન ઓર ઇક્વલ ટુ આ લેસ ધેન બી પ્રમાણે 0 લેસ ધેન ઇક્વલ ટુ આ બી બરાબર કેટલા આવશે 3 એટલે શેષ કેટલી થશે 0 1 2 3 વત્તા હોય છે 3 લેવાના એટલે કઈ આવશે 0 1 2 અને 3 એ તમારા શેષ માં બરાબર આવશે 0 1 2 3 આપણે કોઈ ધન પૂર્ણાંક લેવાનો છે હવે આપણે જોઈએ સૌપ્રથમ પહેલું તો મેં છે સૌપ્રથમ પહેલું લઈએ એ કોઈ ધન પૂર્ણાંક સંખ્યા છે એ ઇક્વલ ટુ સૌપ્રથમ શું આવશે ત્રિક્યુ કીધું ને આપણે એ બરાબર જો આપણે પહેલી સંખ્યા ત્રિક્યુ લઈએ હવે જો આ ત્રિક્યુ લઈએ તો શું કરવાનું છે આપણે વર્ગક્રમ છે આપણે કે આ રેશિયો એકમાં કેવું કહેવાય ત્રિક્યુ ત્રિક્યુ + 1 સ્વરૂપનો વર્ગ તો આ દરેકને શું કહીશું આપણે વર્ગ અને આપણે એકમમાં કહીએ કોઈ પણ ધન પૂર્ણાંકનો વર્ગ કરો કોઈ પણ ધન પૂર્ણાંકનો વર્ગ કરીએ રાત કોઈ પણ ધન માં આપણે શું લખવા પડે કોઈ પણ ધન માં એ લીધો બંને બાજુ વર્ગ કરીએ તો શું થશે આપણે એનો વર્ગ સા બાજુ તો મળે કે છે 3 નો વર્ગ 9 q નો વર્ગ q બરાબર એક 9 છે એક q છે એટલે કે ખાસ છે કે બંને 9 રાખે બંને q નથી તે સંખ્યા છે 9 બીજી સંખ્યો તો આ બાજુ વર્ગ કરીએ તો આ બાજુ પણ વર્ગ કરીએ એટલે 3 નો વર્ગ 9 થાય q નો વર્ગ q સ્કેર હવે આપણે pq + 1 હવે જોઈએ આપણને આ બધું 3 કોમન કાઢો તો કૌંસ માં કેટલા હોય છે 3 q નો સ્ક્વેર હોય છે શું હોય છે 3 q નો સ્ક્વેર હવે જો આપણે શું છે શેના સ્વરૂપમાં જવાબ લાવવો છે 3m 3m સ્વરૂપમાં જવાબ લાવવો હોય આપણે 3 q સ્ક્વેર બરાબર m છે એ ધારી લઈએ તો શું છે 3 m ને જે કે લેતા એટલે સ્ક્વેર કરી સ્ક્વેર વાળો 3m
ज्या लखी सका के m बराबर p2² जे कोई पूर्णा से तो से कोई पूर्णा संख्या से जो आप ऐसे कहते हो कि कोई धन पूर्णांकों का वर्ग कोई m माटे 3m मतलब 3m प्लस समझे तो आपने कोई पूर्णांक क्यों लिया ठीक क्यों लिया आ संख्या का वर्ग करिए 9 प्लस के जो यहां से धन कॉमन कर दो धन तरफ से ना दीजिए तो शुभ है 3 3 प्लस के आकर पूर्णांक संख्या का पूर्णांक संख्या बराबर m डाल दिया तो जो कोई कौन पूर्णांक संख्या का वर्ग के 3m से मिल गया आओ आओ कैसे कोई समझे 3m प्लस 3 2 प्लस 1 माने 3 2 प्लस 2 मतलब है 3 ले लेंगे बीजू a इक्वल टू c क्यू प्लस 1 ले लो बनने बाजू वर्ग कर छु बनने बाजू वर्ग कर छु जे आ बाजू n ओवर c क्यू जो आ बनने बाजू वर्ग तो काम देछे c क्यू प्लस 1 n स्क्वायर तो थाय c क्यू नो स्क्वायर नो नाका काउस नो वर्ग कैसे नाका काउस नो वर्ग तुम्हारे करवो होय पछी मा गणन धोरण ने भरी गया a प्लस b a प्लस b होय तो वर्ग ने से विस्तार करे तो देछे ऐसे पर विद्यार्थी ने तो बंधन के विद्यार्थी ना हो जाए तो प्रथम पद नो वर्ग वत्ता बे गुणा प्रथम पद गुणा बीजो वर्ग वत्ता छेदा पद नो वर्ग तो आ प्रमाणे आप वर्ग नु विस्तार पे करशो तो प्रथम पद नो a से हमें a की m ने b ने तो प्लस प्लस a प्लस c से b से तो 3 नो वर्ग 3 नो वर्ग 9 नो वर्ग 9 दिशा q नो स्क्वायर वत्ता 2 जो गुणा करें 2 2 गुणा a b क्या बने 2 into q 1 નો ગુણાકાર એક જ સમાન છે 6 q બરાબર પ્લસ છેલ્લા પદનો વર્ગ છેલ્લા પદનો વર્ગ 1 નો વર્ગ બરાબર છે એક જ સમાન છે તો જો આ બંને માંથી 9 9 q નો વર્ગ + 6 q બરાબર q છે આ બંને માંથી ટર્મ કોમન કાઢે તો આવો સમકક્ષ નો છે આ ટર્મ કોમન આ ટર્મ કોમન કે ટર્મ બે નો ઉતાર એક ટર્મ છે 9 q નો વર્ગ + है जो तो से 3200 3 ની પહેલે કેટલા છે 2 ઓડી છે 2 ક્યુ + 1 તો આખા કૌંસમાં 3 કોમન આવી ગયા એટલે આ માંથી 3 કોમન કાઢી દે હવે 3 c ક્યુ સ્ક્વેર + c ક્યુ = શું ધારી લઉં n ધારી લઉં cn + 1 સેવા s સ્ક્વેર બરાબર cn + 1 હવે શું કરીએ કે જ્યાં m બરાબર 3² + 2q કોઈ પૂર્ણાંક છે બરાબર આ m સ્ક્વેર જો 3q 3q + 1 બે એટલે શું થયું આપણે કે a + b કે જે બંને છે વિસ્તરણથી પ્રમાણે આપણે લખ્યા પછી સોલ્વ કર્યો તો બરોબર વિદ્યાર્થી મિત્રો ત્યાર પછી આપણે આગળ જોઈએ તો શું કરશું હવે આગળ બીજી ક્વેશ્ચન કે લઈએ આપણે કે લેશું 3q + 2 શું લેવા સાથે 3q + 2 લઈએ a બરાબર 4 છે 3 વત્તા 1 લખાય 3 વત્તા 1 લખાય ને 4 છે 3 વત્તા
આવશે પછીના મતલબ 4 વત્તા 1 પ્લસ 2 હવે આપણે ચાર પર જોઈએ 24 આપણે ત્રણમાંથી ત્રણ કોમન કાઢી લો શું વચ્ચે કૌંસમાં 3 2 2 4 3 ને 12 3 એટલે 4 એટલે 4 2 વત્તા 3 એટલે 1 તો જો વત્તા 12 એ હવે સીલામના 3 2 2 એટલે કોલ્પી કરશું અને એના બરાબર હું એમ કરી 3 એમ પ્લસ 1 પ્લસ 1 બરાબર જો 3 એમ પ્લસ 1 છે 5 2 જ્યાં લખી શકાય એમ બરાબર 3 2 2 4 2 પ્લસ 1 કોઈ પૂર્ણાંક છે શું કીધું આપણે ફરી વખત સમજી લઈએ કે કુકળીના ભાગાકારના પૂર્વ પ્રમેયનો ઉપયોગ કરીને રેશિયો પર કોઈ ધન પૂર્ણાંકનો વર્ગ કે કોઈ ધન પૂર્ણાંક એવી સંખ્યા છે જેનો વર્ગ કરીએ વર્ગ કરો એટલે ક્યાં સ્વરૂપમાં આવે 3m અથવા 3m પ્લસ 1 સ્વરૂપમાં એનો જવાબ છે તમારે આવવો જોઈએ તો સૌપ્રથમ પહેલા આપણે શું કહ્યું કઈ કઈ ત્રણ સંખ્યા છે 3q 3q પ્લસ 1 3q પ્લસ 2 આ બે સંખ્યાઓ છે સૌપ્રથમ પહેલા આપણે જોઈ લીધું કે a બરાબર 3q તો એનો વર્ગ કરો h² = 3q નો સ્ક્વેર તો 10 નો વર્ગ લાવો તેનો સ્ક્વેર 3q કિરણ તો આપણે n સ્વરૂપમાં લાવો છો તો 9 છે 3 ગુણ્યા 3 આપણે મતલબ જાણો કોમન કે આયકનો છે 3 9 3 નો સ્ક્વેર બરાબર m ગણી લીધા એટલે આપણે શું થયું આપણે m s² બરાબર 3 તો જે પહેલી સંખ્યા હતી કે s² નો વર્ગ બરાબર 3 m સ્વરૂપમાં આવી ગયું ત્યાર પછી શું થયું બરાબર 3 + 1 તો એનો પણ આપણે વર્ગની અંદર વિસ્તરણ કરી s² નો 3 m + 1 સ્વરૂપમાં જવાબ છે તમારે આવી જશે એ રીતે બીજું કે a + 2 તેનો પણ જો વર્ગને છે વિસ્તરણ કર્યું ચાલુ બેકો પછી 3 + 2 + 4 + 1 બરાબર તો સદાય તો એમ ધારી લો એટલે 3m + 1 સ્વરૂપમાં ટૂંકમાં કોઈ પણ ધન સંખ્યાનો તમે જો વર્ગ કરો અને વર્ગ કરો તો એનો જે જવાબ છે તમારે 3m અથવા 3m + 1 સ્વરૂપમાં મિત્રો ત્યાર પછી જે સંખ્યા 1 નો દાખલા નંબર 5 છે તો તે દાખલા નંબર 4 જેવો જ છે એને તમારે જાતે અભ્યાસમાં પ્રેક્ટિસ કરવાની છે હવે ત્યાર પછી આપણે આગળ જોઈએ કે અંકગણિતનું મૂળભૂત પ્રમેય કે અંકગણિતનું મૂળભૂત પ્રમેય કે કોઈ અંકગણિત ટૂંકમાં અંક તો સંખ્યા કે કોઈ મૂળભૂત પ્રમેયની વાત કરીએ તો કે અવિભાજ્ય સંખ્યાઓ ધારો કે કોઈ વિભાજ્ય સંખ્યા છે વિભાજ્ય સંખ્યા એટલે તમને ખબર છે આ વિભાજ્ય સંખ્યાઓને તેની અવિભાજ્ય સંખ્યાની અંદર ગુણાકાર કરવાનો કેવી સંખ્યાની દાખલા તરીકે 45 છે એ વિભાજ્ય સંખ્યા છે કારણ કે 45 ને ઘણા ભાગ પડે ધારો કે 9 5 45 બરોબર 5 9 45 45 એટલે 45 15 3 45 તો ઘણા છે ભાગ પડે છે તો તેને વિભાજ્ય સંખ્યા છે તે કહેવામાં આવે છે તો આ વિભાજ્ય સંખ્યા છે એને અવિભાજ્ય સંખ્યામાં ફેરવી એટલે અંકગણિતનો મૂળભૂત પ્રમેય કહેવાય દાખલા તરીકે કોઈ ઉદાહરણ આપો કે 210 તો શું છે 210 તો 210 છે સંખ્યા છે અને અંકગણિતમાં આવે કે અવિભાજ્ય સંખ્યા પર ફેરવી છે કઈ રીતે છે 21 છે અને 210 ને 21 ગુણ્યા 210 લખાય 21 ને 7 ગુણ્યા 3 લખાય 10 ને 2 ગુણ્યા 5 લખાય તો બધી સૌપ્રથમ પેલા 2 લખો 3 લખો 5 લખો અને છેલ્લે 7 લખો તો આ બધી જે સંખ્યા આવી 2 3 5 7 આ બધા ગુણાકાર કરો તો 210 તમારે થશે બધી સંખ્યાઓ કેવી છે અવિભાજ્ય સંખ્યાઓ છે અવિભાજ્ય સંખ્યાનો ગુણી અવિભાજ્ય સંખ્યાનો શું કરો આપણે ગુણાકાર તો આપણે વિભાજ્ય સંખ્યા 210 એટલે મળે આપણે એમ કહી શકીએ કોઈ પણ સંખ્યા હોય વિભાજ્ય સંખ્યા છે એ વિભાજ્ય સંખ્યાનો અવિભાજ્ય સંખ્યા ની અંદર જો તેને ગુણાકાર કરો તો અવિભાજ્ય સંખ્યાનો મૂળભૂત અંકગણિત મૂળભૂત પ્રમેય છે કેવામાં આવે છે અવિભાજ્ય સંખ્યાઓ કઈ કઈ છે તમને ખબર છે કે 1 2 3 5 7 બરાબર 11 13 તો આ બધી જે સંખ્યાઓ છે એ અવિભાજ્ય સંખ્યાઓ છે અવિભાજ્ય સંખ્યાને વિભાજ્ય સંખ્યામાંથી અવિભાજ્ય સંખ્યાને તમારો જવાબ છે એ લાવવાનો હોય છે ત્યાર પછી જોઈએ આગળ કે અવિભાજ્યનું અવયવકરણ કે અમે તમને કહ્યું કે અવિભાજ્ય સંખ્યા આપણે મળી છે એનું અવયવકરણ કરવાનું છે અવયવકરણ એટલે શું તેનો ગુણાકાર દાખલા તરીકે કોઈ સંખ્યા લખો 410 બરાબર પાણી છે જવાબ આવશે
A, B, N, 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 B
ગુસ્સા અને ગુસ્સા આવતો હોય ત્યારે એ ગુણ્યા બી થશે. હવે જો એ આ સ્વાયકો છે એના પર તમે લસાઅ મેળવવાનું કે શું કરશો? લસાઅ કરતા પણ શું થશે? એ ગુણ્યા બી એને છે નો ગુસ્સા એ બી કરી છે એ રીતે ગુસ્સા એ બી મેળવવાનું શું કરશું? એ ગુસ્સા એ બી નામ રાખો લસાઅ એ બી થશે એ ગુણ્યા બી ના છે નો આ ભાગાકારના સ્વરૂપમાં જશે. તો આ તો ગુસ્સા અને લસાઅ તો હવે આગળ આપણે એક્ઝામ્પલ ગણવાના છે. અવયવ કક્ષ લસાઅ ગુસ્સા એના ઉપયોગ કરીને આપણે ગણવાનું છે. હવે એટલે આપણે ઉદાહરણ સહ જોઈએ કે અવિભાજ્ય અવયવકરણની પદ્ધતિથી સ અને વિષનો ગુસ્સા અને લસાઅ મેળવો. કે બે સંખ્યા આપે છે, કે કે છે સ 6 અને 20 કે બંને સંખ્યા પર ગુસ્સા અને લસાઅ મેળવો. કઈ પદ્ધતિ કરવાનો છે? અવિભાજ્ય અવયવકરણ પદ્ધતિ એટલે કે આપણે જે ગુણાકાર કરતા હતા અવિભાજ્ય સંખ્યાઓમાં એના આધારે સૌ પ્રથમ લઈએ આપણે સૌ પ્રથમ બચાવવા માટે ક્યાં ક્યાં થશે? બે ગુણ્યા ત્રણ થશે, બે ગુણ્યા ત્રણ. ત્યાર પછી વીસ, વીસ નો અવયવ ક્યાં ક્યાં પડશે? ચાર ગુણ્યા પાંચ થશે, ચાર પંચે વીસ. હજી ચાર ના અવયવ પડશે ક્યાં ક્યાં પડશે? બે ગુણ્યા બે એને ગુણ્યા પાંચ. તો છ અને વીસ ના અવયવ ક્યાં ક્યાં પડ્યા? વીસમાં પડશે બે ગુણ્યા બે ગુણ્યા પાંચ, પછીના પડશે બે ગુણ્યા ત્રણ. તો આપણે ગુસ્સા મેળવીએ, ગુસ્સા કોનો મેળવવાનો છે? સ અને વીસનો. તો બંને રીતે જો સરખી સંખ્યા કઈ છે? બે, આ બે છે તો આ બે. ત્યાર પછી ત્રણ છે, આમાં ત્રણ નથી તો ત્રણ આવશે એને. પછી આની અંદર જો પાંચ છે આમાં પાંચ છે પણ આમાં પાંચ નથી એટલે પાંચ આવશે. અને ફક્ત તમારો ગુસ્સા કરવા વિશે બે છે તમારો ગુસ્સા થશે. ત્યાર પછી લસાઅ મેળવીએ, લસાઅ કઈ સંખ્યા મેળવવાનો છે? છ અને વીસ નો. લસાઅમાં તમને શું કીધું? પેલા દરેક સંખ્યા બધી લખીને વીસ ની કેટલી છે? બે ગુણ્યા બે ગુણ્યા પાંચ, બરોબર. હવે જો લસાઅની લસાઅમાં કઈ કઈ છે? બે ગુણ્યા ત્રણ, આ બે સમા બે આવી ગયા છે. હા તો કે બે આવી ગયા છે તો બે લખવાના છે, ત્રણ છે ત્રણ નથી આવતું ત્રણ લખી નાખવા ત્રણ. તો આ જો બે ગુણ્યા બે એટલે બે નો વર્ગ થશે, બરોબર. તો આમ લખો ગુણાકાર કરો, બે દુ ચાર, ચાર પંચા વીસ, વીસ કરીને સાઠ. તો તમારો લસાઅ કેટલો થશે? સાઠ. કોણો કોણો? સ અને વીસ નો લસાઅ સાઠ થશે અને સ અને વીસ નો ગુસ્સા બે. ટૂંકમાં લસાઅ મેળવવા માટે યાદ રાખવાનું કે પેલા જેટલી સંખ્યા હોય દરેક ભાવે લખી નાખવાનું, દબાણ વખતે પછી લખો ત્યારે જોવા કે બે આવી ગયા છે તો લખવાના નથી, જો નથી આવ્યા તો લખવાના છે, બરોબર. તો સ અને વીસ બંને સંખ્યાનો લસાઅ થશે સાઠ અને ગુસ્સા થશે બે. ત્યાર પછી આગળ જોઈએ આપણે સ્વાધ્યાય 1.2 દાખલા નંબર 1 કે નિશેની દરેક સંખ્યાને તેના અવિભાજ્ય અવયવોના ગુણાકાર સૂત્ર દર્શાવો. કે કોઈ સંખ્યા છે એના આપણે અવિભાજ્ય અવયવ એટલે કે અવિભાજ્ય અવયવને ગુણાકારના સ્વરૂપમાં આપણે લખવાનું. આપણે કઈ સંખ્યા છે? 140. તો 140 છે આપણે અવયવ મુક્ત તરીકે મેળવીએ, બરોબર. અવયવ મુક્ત આપણે ગુણ્યા 5 ગુણ્યા 7 આ બધાનો ગુણાકાર કરો એટલે 140 થશે. હવે આ 2 સંખ્યાઓ
Abia, abia, se ia tot copa, ceală. Ai să te aprie,